રાજ્યમાં જ્યારે કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા માસ્કના નામને ઉઘરાણા કરવામાં તંત્ર વ્યસ્ત છે અને પ્રજા છે ત્રસ્ત. પોલીસ તંત્ર દ્વારા બેફામ દંડ વસૂલાઈ રહ્યો છે, તેવામાં એક સામાન્ય ભૂલના કારણે એસટી બસના ડ્રાઈવર શિકાર બન્યો છે. વધુ વિગતો અને મહત્ત્વના સમાચાર પ્રમાણે શ્રીનાથ દ્વારથી વડોદરા જતી બસ ડાકોરથી ઉમરેઠની વચ્ચે ડાયવર્ઝન હોવાથી ડ્રાઈવર દ્વારા દરવાજાનો કાચ ખોલીને હાથ બતાવતા માસ્ક પહેરેલો હોવાથી પવનથી થોડોક નીચે ઉતરતા પોલીસે અટકાવેલ, તેમજ ડ્રાઈવર દ્વારા વિનંતી કરવા છતાંય ખજાનો દંડ વસૂલ કરી અડધા કલાક સુધી અંદાજિત 30 મુસાફરો ભરેલી બસને ઊભી રાખતા પેસેન્જરોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો અને તે જ જગ્યાએ બીજા નાના વાહન ચાલકોને 50ના દંડ આપીને જવા દેવામાં આવતા, જેની વિગત આ વિડીયો અને ડ્રાઈવરના ઇન્ટરવ્યૂમાં આપ જોઈ રહ્યા છો. હાલ તે જગ્યા ઉપર અમારા ઓસ્કાર ન્યૂઝના રિપોર્ટર ઘનશ્યામ બારોટ રિપોર્ટિંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા તેમને સરકારી કામકાજમાં રૂકાવટ કરો છો તેવી ધમકી પણ આપતા હતા. આમ પોલીસ તંત્ર દ્વારા એક બાજુ માસ્કના નામે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે અને લોકોના ખિસ્સા કેવી રીતે ખંખેરવા તેવું રાજ્ય સરકાર દ્વારા કાયદા લાવીને લોકોના ખિસ્સા ખંચેરી રહ્યા છે, પરંતુ કોરોના વાયરસમાં સંક્રમણને હજુ અટકાવી શક્યા નથી, પરંતુ લોકોને પરેશાન કરવામાં કોઈ કસર બાકી મૂકવામાં આવતી નથી. ત્યારે પોલીસ તંત્ર દ્વારા કામકાજમાં રૂકાવટ કરો છે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. આમ એસટી બસને રોકીને ડ્રાઈવરને 1000નો દંડ ફટકારવામાં આવ્યો હતો માસ્કના મામલે, ત્યારે મુસાફર જનતાએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના નામે માસ્કના નામે પૈસા ઉઘરાણ કરવા માટે પોલીસ તંત્રને ઊભું રાખવામાં આવ્યું છે અને માસ્ક ન પહેરેલાને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તેના બદલે સામાન્ય વાહન ચાલકોને 50 કે 100 કે 200 રૂપિયામાં છોડી દેવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં આવી ઘટનાઓ બની રહી છે, જ્યાં જ્યાં માસ્કના નામે માત્ર ને માત્ર 100 200 500 રૂપિયાનું ઉઘરાણું કરી અને પ્રાઇવેટ ખિસ્સામાં જતા હોવાને લઈને રાજ્ય સરકારને આ અંગે કોઈ જ આવક થતી નથી. તેમ છતાં પણ પોલીસ તંત્ર સદ્ધર બને છે અને પ્રજા અદ્ધર થાય છે અને પ્રજાના પૈસાનો પાણી થાય છે. એક તરફ સરકાર દ્વારા કોરોના વાયરસની સંક્રમિતની સંખ્યામાં ઘટાડો થાય તે માટે ગાઈડલાઇન આપવામાં આવે છે, પરંતુ તે જ ગાઈડલાઇનનું પાલન અધિકારીઓ પદાધિકારીઓ જ કરતા નથી, ત્યારે સામાન્ય પ્રજાને હેરાન કરવા માટે આ દંડ ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. વિશ્વભરને કોરોનામાં વાયરસે હચમકા ચાવી મૂક્યા છે, ત્યારે લોકડાઉન કરવામાં આવીને લોકડાઉન બાદ અનલોક 4 ખુલ્યું છે, તેમ છતાં ધંધા રોજગાર નથી. એસટી તંત્ર પણ ખોટના ખાડામાં ગરકાવ થઈ રહ્યું છે અને મુસાફરો પાસે પૈસા પણ નથી અને લોકો પાસે પણ પૈસા નથી. આવા સમયે 1000નો દંડ ફટકારવાનો જે કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે તેનો ગેરલાભ પોલીસ તંત્ર ઉઠાવી રહ્યું છે અને સામાન્ય ગરીબ માણસ પાસે 1000 રૂપિયાનો સામાન ખરીદીને પોતાનું ઘર ચલાવવાના પૈસા નથી, તે 1000 રૂપિયા દંડ કેવી રીતે આપી શકે? તેના બદલામાં પોલીસ તંત્ર દ્વારા 50, 100 અને 200 રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે અને તેમને જવા દેવામાં આવે છે. આમ પોલીસ તંત્ર એક તરફ લૂંટ પ્રજાના ખિસ્સા ખંચેરતી હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. હાઈવે હોય, નેશનલ હાઈવે હોય, ત્યાં પણ આવા જ દ્રશ્યો જોવા મળે છે. જ્યાં સિટી એરિયા લાગુ પડતો હોય ત્યાં તમામ જગ્યાએ આ રીતે 100 200નું ઉઘરાણું ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે, જે ગંભીર બાબત કહી શકાય. એક તરફ પ્રજા ત્રસ્ત છે અને બીજી બાજુ વહીવટીતંત્ર મસ્ત છે અને પોલીસ તંત્રને આવકમાં વધારો થતો હોય અને પોલીસ તંત્રના ખિસ્સા ભરી અને સરકાર પોતાના ખિસ્સા ભરી રહી છે અને પ્રજાની પાસેથી પૈસા કેવી રીતે ખંખેરવા તે કિમિયા અપનાવી રહી છે સરકાર દ્વારા, ત્યારે લોકોમાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું સરકાર માત્ર પૈસા ક્યાંથી ખંખેરવા અને પ્રજાના ખિસ્સામાંથી પૈસા કેવી રીતે બહાર કઢાવવા તેવી જ આયોજન કરે છે અને તેવા જ કાયદાઓનો અમલ કરાવે છે, પરંતુ લોકોને ફાયદા થાય અને લોકોનું જીવન ઉચ્ચ સ્તર આવે અને લોકો સદ્ધર થાય
એજ્યુકેટેડ થાય અને નોકરી મળે અને ગવર્મેન્ટ નોકરી અને પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે અને ખેતીમાં ડબલ આવક થાય તેવું આયોજન કરવાના બદલે માત્ર ને માત્ર ખિસ્સા ખંખેરવાના કાયદાઓ અમલમાં આવે છે, જેને લઈને ખેડૂતો અને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની પરિસ્થિતિ યથાસ્થિતિ રહે છે. ત્યારે હવે કોરોના વાયરસની મહામારીની વચ્ચે લોકો હાલમાં પરેશાન થઈ રહ્યા છે. એક તરફ ખાવા પીવાની મુશ્કેલી પડી રહી છે, ધંધો રોજગાર ઠપ થઈ ગયા છે, આવકના સાધનો નથી અને બીજી તરફ સરકાર દ્વારા દંડ ફટકારવામાં આવે છે, ત્યારે લોકો જશે તો ક્યાં જાય? અબ તો સરકારને હદ કર દી હે. સાહેબ, તમારી ગાડી જે પોલીસવાળાએ હમણાં મેમો આપીને જે ઊભી રાખી છે, એ તમારી ભૂલ શું હતી સાહેબ? એમાં એવું હતું કે મેં ગાડીનો કાચ ખોલ્યો અને ડાયવર્જન હતું તો મેં સાઈડ પર જોવા માટે કાઢ્યું, તો જેથી કરીને મારું પવનના લીધે માસ્ક થોડું પડી ગયું, તો મેં એને સરખું કરતો હતો. એમને એવું લાગ્યું કે માસ્ક પહેરેલ ન હતું અને મને તે સ્પોટ પર બોલાવી અને મારી કોઈ પણ વિનંતી સાંભળી નહીં અને મને એમને મેમો ફટકારેલ છે. બરોબર. ગાડીમાં કેટલા અંદાજિત પેસેન્જર કેટલા હતા? 25-26 પેસેન્જર જેટલું અંદાજિત હતું. તો એ કેટલા ટાઈમ માટે હેરાન થયેલા એ લોકો? લગભગ 30-એક મિનિટ જેવું હેરાન કર્યા એમને. ને બીજી કઈ પેસેન્જરની વાત એવી હતી કે બીજી ગાડીઓ ફોર વ્હીલો હતી એ લોકોના 50% મેમા આપીને એ લોકોને જવા દેતા હતા. હા, એટલે સદર એક ગાડીની બ્લેક ફિલ્મ હતી તેની માંડવાલી કરી અને લગભગ 500 જેવામાં પતાવટ કરી હતી. બરોબર. વા લોકો આ રીતના કરે છે. તમારા જે કર્મચારીઓ, તમે એસટીમાં જો કર્મચારીઓ છો, આ રીતના હેરાન કરે ને પાછળની જે પબ્લિક બધી હેરાન થાય, એમાં તમારું શું કેવું થાય? એટલે અમારે શું હોય કે વારંવાર જોવાનું હોય, નીચે સાઈડ પર જોવાનું હોય. હવે પવન હોય તો માસ્ક એટલું લગભગ તો અમે 99% પહેરીએ છીએ, પણ કદાચ એને આમ થઈ જાય તો એમને એવું લાગે કે મેં માસ્ક નહીં પહેર્યો. જે પરિસ્થિતિ પ્રમાણે એમને પછી મને મેમો ફટકારેલ છે. બરાબર. થેન્ક યુ.